श्रद्धा उपयोग में खेती ने अंदर देते हैं उपयोग तो आत्मा उसके तो आत्मा रक्षण है उसके का तो आत्मा है वो उपयोग में खेती ने गई है वो आप ठीक है मैंने बोलो भाई कल बाइक की दीदू के श्रद्धा उपयोग ने ठेकी ने अंदर जी जाए चलती रहे श्रद्धा श्रद्धा नो उपयोग है श्रद्धा की पर्याय है उपयोग ने ठेकी ने अंदर जाए तो उपयोग में तो आत्मा जड़ाई है उपयोग तो आत्मा नु लक्षण है तो लक्षण ने ठेकी ने लक्ष्य में जाए कहव तो शू भाई यार ज्ञान तो आत्मा ने छोड़त ज्ञान आत्मा ने छोड़त नहीं ज्ञान की बात है ज्ञान ना उपयोग की बात है कि ज्ञान आत्मा ने छोड़त नहीं हवे ज्ञान आत्मा ने छोड़त नहीं श्रद्धा है श्रद्धा ज्यां सुधी अभेदना भेद में उभी रही है लक्षण है ई लक्षण अभेद नो भेद है लक्षण है ई अभेद नो भेद है हवे ई भेद में ज्यां सुधी श्रद्धा उभी होय त्यां सुधी अनुभूति न थाय ई भेद ने छोड़ी अने अभेद में श्रद्धा जाए त्यारे ज अनुभूति नो जन्म थाय ज्यां सुधी अभेद ना भेद में पण श्रद्धा होय त्यां सुधी मिथ्यात्व गळे खरू એટલો એનો ઉપકાર છે ભેદ સુધી પહોંચી છે તો એ અભેદના ભેદમાં પહોંચે તો મિથ્યાત્વ ગળે ખરું પણ મિથ્યાત્વ ટળે નહીં મિથ્યાત્વ ટળે અભેદના લક્ષે જ એટલે શ્રદ્ધા જ્ઞાનના ઉપયોગને ઓળંગી એને જ્ઞાનના ઉપયોગ પહેલા આવે છે શ્રદ્ધામાં પણ એ ત્યાંથી ખસી જાય છે કારણ કે એને આનંદ નથી આવતો એને એમાં આનંદ આવી જાય તો એ ન ખસે પણ એને એમાં આનંદ નથી આવતો એને આનંદ આવે છે ધ્રુવને જોતા ધ્રુવની સત્તાને જોતા કારણ કે આ ઉપયોગ છે ને એ તો એક ગુણે નથી ગુણનો ભેદ છે ઉપયોગ છે એ ગુણનો ભેદ છે ગુણના ભેદની શ્રદ્ધાનું નામે સમ્યક દર્શન નથી તો ગુણના ભેદની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કેવી રીતે એટલે ત્યાંથી શ્રદ્ધા પાછી જાય છે ત્યાંથી ઓળંગી જાય છે શ્રદ્ધા ઉપયોગને ઓળંગી અને ઉપયોગવાન છું એમ શ્રદ્ધા અહીંયા અહમ કરે છે ત્યારે એ શ્રદ્ધા સમ્યક થાય છે જ્યાં સુધી અભેદના ભેદમાં પણ શ્રદ્ધા રહીએ ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય કારણ કે એ અભેદનો ભેદ છે અને અભેદના ભેદમાં એ જ્ઞેયનો ભેદ છે ધ્યેયનો ભેદ નથી ધ્યેયનો ભેદ તો ગુણ ભેદ છે અને જ્ઞેયનો ભેદ છે એ ઉપયોગ છે એટલે એ જ્ઞેયના ભેદમાં જો શ્રદ્ધા જાય તો એ કારણ કે એ ઉત્પાદ વાળો છે ઉપયોગમાં ઉત્પાદ છે હા એ ઉત્પાદ વાળો ઉપયોગ છે ધ્રુવ ના ભેદ રૂપે ઉપયોગ નથી ધ્રુવ નો ભેદ જે છે એ તો ગુણ છે અને આ તો ગુણ નો ગુણ છે એટલે ગુણ માંથી ઉત્પન્ન થયેલો ઉત્પાદ છે તો એ ઉત્પાદ છે એ ઉત્પાદ ની શ્રદ્ધા એને સમ્યક દર્શન ન કહેવાય ધ્રુવ ની શ્રદ્ધા ને સમ્યક દર્શન કહેવાય એટલું ખરું કે કોઈ જીવને એવા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે એવી શ્રદ્ધા પણ જો ન હોય એવી શ્રદ્ધા ન હોય જ્ઞાન અને જ્ઞાયક બેની શ્રદ્ધા એને ન હોય અને એમ કે જ્ઞાન કઈ છે જ નહીં એકલો જ્ઞાયક છે તો એને સમ્યક દર્શન ન થાય જ્ઞાન અને જ્ઞાયક એને શ્રદ્ધામાં આવ્યા હોય પેલા એને શ્રદ્ધા થાય કે જ્ઞાન છે જ્ઞાયક છે જ્ઞાન છે જ્ઞાયક છે ગુરુદેવે કીધું ને જ્ઞેય અને જ્ઞાયક બે ની શ્રદ્ધા એમ નામ જ્ઞાન પ્રધાન સમય થશે ગુરુદેવે કીધું તો એ બે ની શ્રદ્ધા એટલે અહમ નહીં શ્રદ્ધામાં ને અહમમાં ફરક છે શ્રદ્ધા છે એ તો તમને હોય કે ભાઈ આ જ્ઞાયક છે ને અજ્ઞાન છે એવી શ્રદ્ધા તો બધાને છે નથી કોઈ બધાને છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે એ કોને શ્રદ્ધા નથી બધા એમ એ માધ્યમથી 17,000 માધ્યમથી બધાને શ્રદ્ધા છે તો અનુભૂતિ કેમ થતી અહમ નથી એકમાં એકમાં અહમ થવું જોઈએ
અહમ એકમાં થાય ના એકમાં ત્યારે જ એ શ્રદ્ધાનું સમ્યક પણ આવે. જ્ઞાનમાં બેની શ્રદ્ધા હોય, જ્ઞાનની અને જ્ઞાયકની શ્રદ્ધા બેની હોય, એટલે શ્રદ્ધા બેની હોય એનો અર્થ એમ કે એને એવી ખબર તો હોય કે ભાઈ આ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાનમાં અનુભવમાં આવી ગયું છે, એ શ્રુતિ એની શ્રદ્ધાના વિષય વાળી શ્રદ્ધાની વાત નથી, તો અહમની વાત છે. અહમ એકમાં આજે આપણે કંઈક કીધું કે પ્રત્યેક જીવ નવતત્વ રૂપે પરિણમે છે, કઈ એટલે એમાં એવું છે નવતત્વ રૂપે પરિણમે છે એટલે એનો અર્થ એમ છે કે નવતત્વની બહાર તો જીવ જાતો નથી. જીવ જે છે પ્રમાણનું દ્રવ્ય છે, એ પ્રમાણ અપેક્ષાએ પણ પરિણમે છે, તો એ પ્રમાણ અપેક્ષાએ એકલી પર્યાય પરિણમે છે એમ નથી. પ્રમાણ અપેક્ષાએ પર્યાય એકલી પરિણમતી નથી, એની સાથે જીવ છે, એની સાથે જીવ છે, એ જીવ તો અપરિણામી છે, પણ એ પરિણમન આખું જીવ દ્રવ્ય છે એનું પ્રમાણનું પરિણમન છે, એનું એ પરિણમન થયું નામ નવતત્વ છે. હવે એ નવતત્વમાં ને નવતત્વમાં આત્મા છુપાયેલો છે. હવે નવતત્વના ભેદમાં શું આવ્યું કે જીવ અજીવ કુલ પાપ આશ્રવ સવર બંદી વિના મોક્ષ. જીવ એટલે તો એક સમયની પર્યાય લીધી છે, જીવ એટલે ત્રિકાળી દ્રવ્ય નહીં, જીવ એટલે એક સમયની જ્ઞાનની પર્યાય, અજીવ એટલે અજીવનું જ્ઞાન, પછી પુન એટલે કે શુભ ભાવ, પાપ એટલે અશુભ ભાવ, આશ્રવ એટલે પુનપાપ બે થઈને આશ્રવ, અને એમાં યોગનું કંપન આવી જાય એટલે આશ્રવ, પુનપાપ દસ ને છૂટી જાય એટલે આશ્રવ એ કહેવાય. અરિયંત ને એરિયા પર આશ્રવ હોય, સમયે સમયે આશ્રવ હોય પણ બંધ ન હોય, એક સમય ઈ સમય આશ્રવ આવે ને આશ્રવ પૂર્વક સવર નિજરા થાય, આશ્રવ પૂર્વક સવર નિજરા ચાલુ હોય પણ એને બંધ ન હોય, તો ઈ યોગનો આશ્રવ આવી ગયો અને સવર નિજરા અને મોક્ષ. તો ઈ સવર નિજરા મોક્ષ તો અજ્ઞાનીમાં તો દ્રવ્ય સવર દ્રવ્ય નિજરા લીધી છે, એટલે એ રૂપે આત્મા પરિણમે છે એનો મતલબ કે પ્રમાણનું દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમતું છે, દ્રવ્ય અપેક્ષા કુટસ્થ છે, પર્યાય અપેક્ષા પરિણમતું છે, પર્યાય અપેક્ષા એ પરિણમનનો એમ કોઈ કે એમ નથી. નવી તત્વમાં મતલબ સંસારી હોય ત્યારે તો સમય નિદ્રા મોક્ષ નથી હોતું, તો કઈ રીતના? એટલે એ એ સમય નિદ્રા મોક્ષ છે ને એ દ્રવ્ય સમય કર્મના કર્મની અપેક્ષા એ વાત છે, જીવની પર્યાયની અપેક્ષા એ વાત નથી, કર્મની અપેક્ષા એ વાત છે, દ્રવ્ય સમયની ચર્ચા. એટલે અંદરમાં કોઈ ક્રિયાશીલ પરિણમન નથી, અંદરમાં કોઈ ક્રિયાશીલ પરિણમન નથી, હંમેશા ક્રિયા હોય ને ત્યાં વેદન, આ નિયમ, જ્યાં જ્યાં ક્રિયા ત્યાં ત્યાં વેદન, અને જ્યાં જ્યાં નિષ્ક્રિય ત્યાં જાણવું દે, આ સિદ્ધાંત, જેટલું નિષ્ક્રિય પણ ત્યાં જાણવું દેખવું ચાલવું, અને જેટલી ક્રિયા ત્યાં વેદન. હવે વેદન ક્રિયાની ચર્ચા આવે એટલે વેદનની ચર્ચા, એટલે ક્રિયા હોય એક સમયની વર્તમાન પ્રગટ થતી જ્ઞાનની પર્યાય, તો એ જ્ઞાનની પર્યાયમાં વેદન હોય. હવે આ જે જ્ઞાનની પર્યાયથી બહાર આખું જે ત્રિકાળી દ્રવ્ય છે અંદરમાં, એ અંદરમાં છે એ તો આખું ધ્રુવ સ્વભાવી છે, આખું ત્રિકાળ દ્રવ્ય છે, આખું ધ્રુવ છે, પરમ પરિણામિક ભાવ એનું લક્ષણ છે. પરમ પરિણામિક ભાવ લક્ષણ એટલે શું કે નિરપેક્ષ, પરમ પરિણામિક ભાવનો અર્થ એ નિરપેક્ષ છે, એને કોઈની સાપેક્ષતા લાગુ પડતી નથી, જ્ઞાન દર્શનમય છે, નિરપેક્ષ છે એમ કહેવાય. તો એ જે અંદરમાં આખું કુટસ્થ દ્રવ્ય છે, આખું ધ્રુવ દ્રવ્ય છે, એમાં શું છે કે અંદરમાં જ્ઞાન સ્વભાવ છે, દર્શન સ્વભાવ છે, જ્ઞાન અને દર્શનના બે અંદરમાં ઉપયોગ ત્રિકાળ પડેલા છે, અને એવી જ રીતે આખું દ્રવ્ય છે એ અનંત ગુણાત્મક છે, તો એ અનંત ગુણો પણ એમાં અંદર વસેલા છે દ્રવ્ય, અને એ જ સમયે એની અનંત કારણસૂત પર્યાયો છે, તો એ અનંત કારણસૂત પર્યાયો છે એ ધ્રુવ વિશેષ છે, અને અનંત ગુણાત્મક દ્રવ્ય છે એ ધ્રુવ સામાન્ય, ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ, ધ્રુવ સામાન્ય છે એ અનંત ગુણાત્મક છે, અને ધ્રુવ વિશેષ છે એ બધી એની કારણસૂત પર્યાયો. હવે એ કારણસૂત પર્યાયોમાં એક જ્ઞાન દર્શનની કારણસૂત પર્યાય છે, એના ઉપયોગ કહેવાય ત્રિકાળ જ્ઞાન દર્શનના, તો એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ અને આ ધ્રુવ સામાન્ય અને આ ધ્રુવ વિશેષ, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા આમ ભેદ નથી, આ ભેદ આમ કરી છે ને ભેદ નથી, ત્યાં તો એકમેકતા છે અંદરમાં, પણ એકમેકતા છે પણ અહીંયા જાણવું દેખવું ચાલુ છે અંદરમાં, જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું એ ચાલુ છે અંદરમાં, ચાલુ છે એટલે નિષ્ક્રિય પણ ક્રિયા નથી,
જાણવું દેખવું ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. તો એને પણ ગુરુદેવે કારણ સુ પર્યાયમાં 2000 માં જયારે ગુરુદેવ લીધી ત્યારે એમાં એને પરિણમન કીધું શબ્દ વાય. પરિણમન એટલે શું? કે જાણવું દેખવું છે એને પરિણમન કહેવાય. ખાલી ક્રિયા હોય એને જ પરિણમન કહેવાય એમ નહીં. પરિણમન શબ્દ આવે તો એનો મતલબ એમ નથી કે અહીંયા ક્રિયા જ છે. નિષ્ક્રિયમાં પણ પરિણમન કહેવાય. પણ પરિણમન એટલે શું? કે આમ પરિણમે છે એમ નહીં, ત્યાં જાણવું દેખવું છે એનો અર્થ પરિણમન. એ તો સમયસારમાં એક કોઈ ગાથા એવી આવે છે, મને યાદ નથી અત્યારે, કે પરિણામી ભવ પરિણામ પરિણામ એવો એવો શબ્દ આવે છે. પછી 56મી ગાથામાં આવે દ્રવ્ય આત્મલાભ હેતુ પરિણામી કો પરિણામ દ્રવ્ય સંગ્રહ. તો 85મી કાયમાં છે 56મી ગાથા. એટલે એવાય ઘણી ગાથામાં પરિણમન શબ્દ આવ્યો. પણ પરિણમન નો અર્થ એવો નથી કે અંદરમાં જેમ 12મા વર્તમાન પર્યાયમાં જે ક્રિયાશીલ પરિણમન ચાલે છે એવું ઉત્પાદ્ય રૂપ પરિણમન, એવું અંદર ધ્રુવમાં પરિણમન નથી. એ નિષ્ક્રિય પરિણમન એટલે કે જાણવું દેખવું છે. તો જાણવું દેખવું એ સ્વભાવ અંદરમાં છે ને વર્તે છે. એ વર્તે છે એટલે એ વર્તી જ રહ્યો છે. આમ જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું ફંક્શન છે. એ પ્રવાહ ચાલુ છે ફંક્શન. તો એ ફંક્શન કેવું છે કે તમે આમ દ્રષ્ટાંતથી જુઓ તો એ સોનોગ્રાફી તમારા પેટમાં થતી હોય ને પાણી અંદર કેમ આમ 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 હિલોડા લેતું હોય, ઈ એમ જે ઈ દ્રષ્ટાંતથી સમજાવવાની વાત છે. અંદરમાં એવું એમ નથી, પણ ઈ એની અપેક્ષા લઈને તમે વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે અંદરમાં આવું પણ કઈક જાણવું દેખવું વર્તમાનમાં પ્રત્યેક સમયે ચાલી રહ્યું છે. ત્રિકાળ એકદમ એવું ચાલુ જ છે અંદરમાં. જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું. અને એમાંથી તો બહાર આવે જ પ્રવાહ, એમાંથી સર્વાણી ફૂટે છે ઉપયોગ. ઈ અંદરમાં જાણવું દેખવું હતું તો ઈ ઉપયોગમાં શું આવે? અંદર હોય બહાર આવે. તો ઈ બહાર ઈ જ આવ્યું કે એમાં અંદર દ્રવ્યનું જ જાણવું દેખવું ચાલુ છે ઉપયોગમાં. એનું નામ જ જાણનારો જણાય છે. એનું નામ જ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એટલે ઈ આખું આમ સળંગ પડે સંકળાયેલું છે. એમાં તમે જેટલો ભેદ પાડો ને એટલો વિકલ્પ છે. એમાં જેટલું તમે અભેદ જ્ઞેયભૂત અને ધ્યેયભૂત જોવો તો એનું નામ તમને સ્વભાવ ખ્યાલમાં આવ્યો એમ કહેવામાં આવે. હવે એમાં એક બે ભેદ છે. તમે સરળ જ્ઞાન જોવો એમાં જો તમે ખાલી જ્ઞાન માત્ર ભાવ જોવો તો કઈ દોષ નથી. પણ તમે એને એમ જોવો કે ભાઈ આ ઉપયોગ છે, એ ઉપયોગ અનન્ય પરિણમી રહ્યો છે અને ઈ બધું ઈ બધાની દ્રષ્ટિ કરતા અનુભવ થાય તો એમ નથી. તો ઉત્પાદ સહિતની દ્રષ્ટિ થઈ ગઈ. ઉત્પાદ સહિતની દ્રષ્ટિ છે જ્ઞાન માત્ર ભાવ છે. જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે. જ્ઞાન 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 સળંગ જ્ઞાન છે. તમે એને વિકલ્પ કરીને ભેદ જ ન પાડો. દ્રવ્ય ગુણ પર્યાય કઈ ભેદ ન પાડો. તમે એને ધ્રુવ સામાન્ય, ધ્રુવ વિશેષ, ઉપયોગ અનન્ય એ કઈ તમે એને વિચાર જ માં જ ન લ્યો. અને તમે એમ લ્યો કે આ તો જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે. જાણવું 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 ચાલુ જ છે અંદરમાં. અને એમ જો તમારી શ્રદ્ધા એમાં થઈ જાય ભગવાન તો અનુભૂતિ થઈ જાય. વિકલ્પ છોડવાના છે. દ્રવ્યગુણ પર્યાય રહી જાય છે જેમ છે, એના વિકલ્પ છૂટી જાય છે. અને અનુભવના સમય તો બધું અભેદ છે, ત્યાં તો કઈ ભેદ છે નહીં. એટલે શક્તિના પરિણમનમાં જે ગુરુદેવે વાત લીધી છે, જે શક્તિના પ્રવચનો છે, 47 શક્તિના 42 પ્રવચન થયા છે, આપણે સમયસર થી 12મા ભાગમાં સરસ થાય પાછો. એમાં આવી વાત ઘણી આવે કે એમ કે અભેદ પરિણમન, અભેદ પરિણમન. તો કોઈ પ્રશ્ન પૂછી લે તો એમ કે આ દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય એમ કોલો દ્રષ્ટિનો વિષય છે ઈ નહીં. ત્રિકાળ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે પર્યાય થી રહી, તો ઈ દ્રષ્ટિનો વિષય કેવો નથી. યા તો એમ બતાવવું છે કે જે સમયે આ તમારી શ્રદ્ધા પ્રસરી આત્મામાં કે આ જ્ઞાન માત્ર ભાવ એ જ હું છું એમ તમારી શ્રદ્ધા જો પ્રસરી જાય તો એમ કે અહીંયા દ્રવ્ય ગુણ ભર્યે પણ એના ભેદ રહેતા જ નથી. એટલે કે કોઈ એમ કે ભાઈ આ દ્રષ્ટિનો વિષય છે જ્ઞાનનો, તો કે જ્યાં દ્રષ્ટિનો વિષય છે ત્યાં એ બધું એક જ છે, અહીંયા ક્યાં ભેદ પડે છે. એટલે અનુભૂતિના સમયે એવો ભેદ નથી. એ સિદ્ધ કરવું છે, બીજું કઈ સિદ્ધ નથી કરવું. અહીંયા એમ એ અનુભૂતિના સમયની ચર્ચા છે. અનુભૂતિના સમયે ભેદ પડતા જ નથી, ભેદ ભાસતા નથી, ભેદ હોતા નથી. કોઈ જીવ એવી રીતે પરિણમી જાય. તિર્યંતને ક્યાં ખબર છે દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું,
એને ખબર છે કઈ એને તો એટલે જ ખ્યાલ આવે છે કે આ દુઃખ છે એ મારામાં નથી ને હું સુખમય છું એટલો જ એને ખ્યાલ આવે છે અને અનુભૂતિ થઈ જાય છે એને નથી ખબર દ્રવ્ય શું નથી ખબર ગુણ શું નથી ખબર પર્યાય શું એને કાંઈ એવા ભેદની ખબર નથી ભેદ વિકલ્પ છોડવાના એ ખબર નથી આપણે તો મનુષ્ય ગતિમાં છીએ આવા પુરુષનો યોગ થયો એટલે આ બધું આપણે સમજી શકીએ છીએ તો એને અનુભૂતિ કેવી રીતે થતી હશે એને અહીંયા કાંઈ ઈ કાંઈ ઈ વિકલ્પ કરવા નથી પડતા તો ઈ સળંગ જોઈ લે છે કે હું સુખમય છું બસ પતિ એ અનુભૂતિ થઈ જાય આ ઓલું દુઃખ ભાતે એને જ્યાં ત્યાં એને ખ્યાલ આવી જાય હું સુખમય છું દુઃખ મારામાં નથી બસ એટલો જ એટલો જ વિકલ્પ છૂટે તો વિકલ્પાતીત થઈ જાય એટલે આ આ અનુભૂતિ આવી રીતે થાય છે આમ સહેલું છે બહુ વધારે સૂક્ષ્મ અભ્યાસ કરે ને એ અટવાય છે બધા વધારે અટવાય એને શું થાય હજી હું કઈક સૂક્ષ્મ કાઢું અંદર હું હજી કઈક સૂક્ષ્મ કાઢું હજી કઈક સૂક્ષ્મ કાઢું તો એ સૂક્ષ્મ કાઢવા વાળો છે ને એ મુશ્કેલી મુકાય વધારે કારણ કે આ માર્ગમાં બહુ વધારે પડતો એવો સંયોગ સંભેગો કરવો ને એમાં આત્મા રૂંધાઈ જાય છે એનું કામ નથી આમાં છે ને સરળતાથી જેટલી વસ્તુ પ્રયોજનભૂત સમજવા જેવી છે ને ગુરુદેવની શૈલી શું છે એની પદ્ધતિ દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજી લાંબી ચર્ચા બહુ નહીં કરે આપણે જો ગમે એટલા પ્રવચન સાંભળો એ તમે એમ જ કે આશ્રવથી જુદો છે ગુણપાપથી જુદો છે એવો જ્ઞાન નહીં આપ એવા જ્ઞાનમાં તું ગ્રાહકને ઓળખી લે એની તું શ્રદ્ધા કરી લે તો વિષય એટલો જ છે એવો એ તો પછી જેટલો જેટલો વિષય આચાર્ય ભગવાનના કથનમાં આવતો એનો વિસ્તાર ગુરુદેવ કઈ રાખે પણ એ બધો વિસ્તારમાં મૂળ વાત તો આટલી જ આવતી હોય ભેદ વિકલ્પ છોડી દે અને અભેદમાં જા એટલે આપણે એ પકડવાનું છે કોઈ તમે એટલા નવા સંયોગ સમજી કોઈ સમજાવે આપણને કોઈ નવો વિષય આવે આપણી સામે ઘણો આવે એ તો બધાએ પોતપોતાનો સ્વતંત્ર વિચારો એ રજૂ કરે મારો વિચાર હું જરૂર તમારી પાસે વિચારો તમે રજૂ કરો તમે રજૂ કરો બધાએ પોતપોતાનું મંતવ્ય આપે પણ એમાં આપણું પ્રયોજન સિદ્ધ ક્યાં થાય છે આપણે તો એ જોવાનું છે આપણું પ્રયોજન જ્યાં સિદ્ધ થતું હોય ને ત્યાં આપણે દ્રષ્ટિ કરીએ એ તો નિર્ણય આપણે જ કરવો પડે કોઈ નિર્ણય કરાવી ન શકે સ્પષ્ટીકરણ કરાવી હવે જો અત્યારે વિષય ચાલ્યો ને એ બહુ અગત્યનો છે કે ભૂત ભવિષ્યની પર્યાયો અંતરનિમગ્ન છે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતરનિમગ્ન છે એ વિષય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આખો આત્મા ત્યાંથી પ્રાપ્ત થાય છે અને આ દ્રવ્યગુણ પર્યાયનું મૂળ સલ્ય ત્યાંથી નીકળે છે એ જો એને ખ્યાલ આવી ગયો ને ત્રીજો બોલ એનું કામ થઈ જાય એકદમ બહુ ઇમ્પોર્ટન્ટ બોલ છે ત્રીજો બોલ હવે એ આપણે તો ચર્ચા પ્રવચનમાં લીધી હતી મેં એક વખત કે ભાઈ અનાદિકાળથી અનંતકાળ સુધી જ્યારથી જીવ છે ત્યારથી જ્યાં સુધી જીવ રહેવાનો છે જેટલી પર્યાયો થવાની છે બધી પારિણામિક ભાવે ગુણરૂપ પડી છે બધી કોઈ પર્યાય બાકાત નથી એમાં બધું અંદરમાં સુનિશ્ચિત છે એટલે કાંઈ કોઈ પણ પ્રકારનો એને વધારે લાંબો વિચાર કરવાની જરૂર જ નથી બધું અંદર પારિણામિક ભાવે જ છે અંદર બહાર તો કાંઈ છે જ નહીં અને એ પારિણામિક ભાવે અંદર જે બધું પડ્યું છે એ બધું ગુણરૂપ છે પર્યાય છે જ નહીં ત્યાં એ પર્યાય અંતર નિમગ્ન છે કહેવામાં આવે એ તો એ પર્યાયનો ભાવ પ્રગટ થવાનો છે એ અપેક્ષા એ ચર્ચા આવે છે અંદરમાં બધું ગુણરૂપ છે પર્યાયો અંદરમાં છે જ નહીં ક્યાંય પર્યાય તો એનું નામ જ જ્યારે વ્યક્ત ઉત્પાદ થાય ને ત્યારે જ પડે છે એ વ્યક્ત ઉત્પાદ થાય છે ને ઉત્પાદ થયો એ અંદરમાં ધ્રુવ પણ કાયમ રાખીને ઉત્પાદ થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે શક્તિની વ્યક્તિ છે શક્તિ અંદરમાં રહી જાય છે અને વ્યક્તિ બહાર આવે છે દરેક પર્યાયની શક્તિ અંદરમાં જે છે એ તો એમને રહી જાય છે ભૂતકાળની પર્યાયો વ્યય થઈને ગઈ અંદર તો એ બધી યોગ્યતા રૂપ રહી છે એનું કારણ શું છે જેટલી જેટલી રાગ તો અંદર જાતો નથી બહાર રહી જાય પણ એ રાગ રાખ્યો તો એવી પર્યાય અંદર ગઈ હવે એ પર્યાય અંદર ગઈ ભૂતકાળની જેટલી પર્યાયો ગઈ ને વર્તમાન પર્યાય અત્યારે બહાર છે એના સિવાયની આ જેટલી પર્યાયો છે તમે આને દ્રષ્ટા કામ લ્યો કે ભાઈ આ આ ભીતથી અહીં સુધીની પર્યાય ભૂતકાળની છે અને અહીંયાથી આ ભીત સુધીની પર્યાયો ભવિષ્યકાળ બરાબર હવે આ વર્તમાન પર્યાય વર્તમાન પર્યાય તો પ્રગટ છે ભૂતકાળની પર્યાય તો અંદરમાં નિમગ્ન છે તો એ ભૂતકાળની પર્યાય કેવી રીતે અંદરમાં ગઈ કે એ ઉત્પાદ થઈ વ્યય થઈને પારિણામિક ભાવે ગઈ છે કોઈ એમને એમ નથી પડી બધી પર્યાય ઉત્પાદ થઈ ગઈ છે વ્યય થઈ અને પછી પારિણામિક ભાવે
અંદર ગઈ છે. તો એ પારિણામિક ભાવે જેટલી પર્યાયો ગઈ એ કદી હવે ઉત્પાદ થવાનો નથી, ક્યારે ઉત્પાદ એનો થવાનો જ નથી. એટલે એને યોગ્યતા કહેવામાં આવે છે, કારણ કે યોગ્યતા કોઈ દિવસ પછી પ્રગટ નથી. આ નિયમ સિદ્ધાંત, ભૂતકાળની પર્યાયો વ્યય થઈને અંદર પારિણામિક ભાવે ગઈ તો હવે એ પર્યાય ક્યારેય પ્રગટ થવાની નથી. એ ધ્રુવ થઈ ગઈ, હવે પારિણામિક ભાવે ગુણરૂપ થઈ ગઈ, હવે એ તો પૂરું થઈ ગયું, ગુણરૂપ થઈ, હાઈ ગુણરૂપ થઈ ગઈ. હવે એ વાત પૂરી થઈ ગઈ, હવે ભવિષ્યની પર્યાયો, હવે ભવિષ્યની પર્યાયોની પણ અંદરમાં ગુણરૂપે અંદરમાં બધી પડી છે, પ્રગટ થવાની છે એનો ભાવ પડ્યો છે, પ્રગટ થવાની છે એનો ભાવ, એવો ભાવ પડ્યો છે. માત્ર પ્રગટ થવાની છે એવો ભાવ, એવો એટલે એ પ્રગટ થવાની છે એવું જ અંદર એનો ભાવ લઈને અંદર માં ઈ સત્વ પડ્યું છે. સત્વ સત પ્રગટ થવાનું છે, એનું સત્વ અંદર માં છે. તો હવે ઈ સત્વ જે છે ઈ સત્વ કેવું છે, ઈ શક્તિ રૂપ છે, યોગ્યતા રૂપ નથી. એને યોગ્યતા ક્યાંય કીધી હોય તો આપણે એમ સમજી લેવાનું કે શક્તિરૂપ યોગ્યતા છે. હું તો શક્તિરૂપ યોગ્યતા જ શબ્દ વાપરું છું, અને શક્તિરૂપ યોગ્યતા જ કહેવાય. હવે ઈ શક્તિરૂપ યોગ્યતા કેમ કીધી, કે શક્તિ છે ને એની વ્યક્તિ થવાની બાકી છે, યોગ્યતા છે એ તો વ્યક્ત થઈને અંદર ગઈ છે. તો આ શક્તિ છે એ પ્રત્યેક સમયે અંદર થી શક્તિ છે, એ શક્તિ ની વ્યક્તિ થાય છે. શક્તિ વ્યક્ત નથી થતી, શક્તિ વ્યક્ત નથી થતી, શક્તિ ની વ્યક્તિ થાય છે. તો શક્તિ અંદર રહી જાય છે અને વ્યક્તિ બહાર આવે છે, એટલે એ ધ્રુવ ખંડિત નથી થતું. જો ઈ તમે શક્તિ ની વ્યક્તિ એટલે શક્તિ બહાર આવતી હોય તો એ ખંડિત થઈ ગયું. આ શક્તિ રહી જાય છે અને એની વ્યક્તિ બહાર આવી છે, એટલે ધ્રુવ અખંડ પણ રહી ગયું છે અંદર, એમાં ખંડ થતો નથી. એટલે અંદર માં આવજા છે એમ કહેવામાં આવે છે. ઈ તો ઉપર ઉપર છે, શક્તિ તો એમને રહી ગઈ છે. જો શક્તિ માંથી કઈ બહાર આવી જતું હોય તો એમ કહેવાય કે ભાઈ આ છે ને અંદર ખંડ પડી ગયો, અંદર પરિણમન થઈ ગયું, અંદર આમ થઈ ગયું. પણ શક્તિ તો એમને પડી છે, શક્તિ માં તો કઈ થતું જ નથી, આ તો શક્તિ ની વ્યક્તિ થઈ છે. હવે ભાઈ જે વર્તમાન પર્યાય થઈ એ વ્યય અંદર માં કેવી રીતે થાય, વર્તમાન પર્યાય થઈ એ બીજે સમયે વ્યય થાય કેવી રીતે થાય, એ તો વ્યય થઈને અંદર ગુણરૂપ થઈ જાય. બરાબર છે. હવે વર્તમાન સમયમાં રાગ હતો શુદ્ધતા કે અશુદ્ધતા બધું બહાર રહી જાય, અને એ શુદ્ધતા કે અશુદ્ધતા જેવી થઈ હતી એવો ભાવ લઈને એ ભાવ અંદર ચાલ્યો જાય. બરાબર, એ પારિણામિક ભાવ થઈ જાય, ગુણરૂપ થઈ જાય. શુદ્ધતા કે અશુદ્ધતા જેવી થઈ હતી એ શુદ્ધતા કે અશુદ્ધતા નો ભાવ અંદર લઈને જાય, પણ શુદ્ધતા અશુદ્ધતા તો બહાર નથી, પરિણામ પરિણમન અંદર ન જાય. પરિણમન ક્યારે અંદર ન જાય, પરિણમન થયું હોય એવો ભાવ અંદર જાય, એને જ કહેવાય કે યોગ્યતા, એનું નામ યોગ્યતા. પરિણમન જો અંદર જાય તો હું એમ કહું છું કે રાગ થયો તો રાગ તો અંદર જતો નથી, તો રાગ અંદર નથી જતો તો વિતરાગતા અંદર નથી જતી. જો એક પર્યાય માટે તમે એમ કહો કે એ પર્યાય રાગ થયો એટલે એ પર્યાય નો રાગ અંદર નથી જતો, પછી એમ કહો કે વિતરાગતા થઈ વિતરાગતા અંદર જાય છે, તો એવું તો સિદ્ધાંતમાં ન ચાલે. સિદ્ધાંતમાં બધું સરખું હોવું જોઈએ, જે પર્યાય પ્રગટ થઈ વર્તમાનમાં પારિણામિક ભાવમાંથી ઉત્પાદરૂપ થઈને એ પર્યાયનું જે પરિણમન થયું એમાં એ પર્યાયના પરિણમનમાં રાગ થયો કે મિથ્યાત્વ થયું કે અજ્ઞાન થયું, વિતરાગતા થઈ સમ્યકત્વ થયું કે સમ્યક જ્ઞાન થયું, એ બધી ઉપાધિ છે. એ નવું થયેલું છે, જેટલું નવું એટલું બહાર, જેટલું જૂનું એટલું અંદર. જે અંદર થી જે પ્રકારનો ભાવ આવ્યો હોય એ જ પ્રકારનો બીજે સમયે ભાવ અંદર જાય, માત્ર એમાં એટલું જ રહી જાય કે એ ભાવ પ્રગટ થઈને પાછો અંદર વ્યય થયો છે, એટલે એ જે પ્રકારે પ્રગટ થયો તો એવો ભાવ લઈને અંદર માં એ ભાવ જાય, પણ એ ગુણરૂપ થઈ જાય. એટલે જ્ઞાન ની પર્યાયમાં એવું જ્ઞાન જાય, ચારિત્ર ની પર્યાયમાં ચારિત્ર નો એવો ભાવ જાય, શ્રદ્ધા ની પર્યાયમાં શ્રદ્ધા નો એવો ભાવ જાય. ભાવ એટલે પર્યાય નહીં ભાવ કહેવાય, ગુણ નહીં ભાવ કહેવાય, અને દ્રવ્ય નહીં ભાવ કહેવાય. તો એ જેવો ભાવ હોય જેવું પરિણમન થયું હોય એવો ભાવ લઈને એ પર્યાય અંદર જાય.
એક એક ગુણની કોઈ પણ ગુણ હોય એ પ્રત્યેક ગુણની પ્રત્યેક સમયે પર્યાય થાય, એ પર્યાય પ્રગટ થઈ ઉત્પાદ થઈને એ જ ગુણમાં સમાય, બીજા ગુણની બીજા ગુણમાં સમાય, ત્રીજા ગુણની ત્રીજા ગુણમાં સમાય. શ્રદ્ધાની હોય તો શ્રદ્ધાનો ભાવ શ્રદ્ધામાં જાય, ચારિત્રનો ભાવ ચારિત્રમાં જાય, જ્ઞાનનો ભાવ જ્ઞાનમાં જાય. કોઈ એક બીજી પર્યાય સંબંધ નથી, કોઈ પર્યાય નથી, બધું જુદું 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 ચાલે છે. જે ભાવે પરિણમિત એવો ભાવ અંદર લઈને જાય, એનો જે ભાવ સામાન્ય હોય જે રૂપે આવ્યું હોય એ રૂપે અંદર જાય. પછી એને એમ પણ તમે કહી શકો, એ શાસ્ત્રોક્ત વાત નથી, પણ તમને એમ ખ્યાલ ન આવતો હોય કે ભાઈ શું થતું હશે, તો તમે એમ કહો કે ભાઈ ઈ પર્યાય જે બહાર વ્યક્ત થઈ હતી પરિણામ રૂપ, એની નિશાની લઈને અંદર ગઈ, એની નિશાની લઈને અંદર ગઈ, એટલે નિશાની એટલે કિલો, એટલે એ ભાવ જે અંદર આવે છે એને ખબર છે કે હું આ રૂપે પરિણામ. બરાબર, કેવળ જ્ઞાન થાય ત્યારે કેવળ જ્ઞાન માં આખો પરિણામિક ભાવ એને ખ્યાલમાં આવે ત્યારે એને ભૂતકાળ નું બધું ખ્યાલ આવે કે આ રૂપે પરિણામ હતો, આ રૂપે પરિણામ હતો, આ રૂપે પરિણામ હતો, આ પ્રિયા આ રૂપે પરિણામ હતી. શ્રદ્ધા ની આમ, ચારિત્ર ની આમ, જ્ઞાન ની આમ, સ્વચ્છત્વ ની આમ, પ્રભુત્વ ની આમ, વિભુત્વ ની આમ, સર્વજ્ઞત્વ ની આમ, સર્વદર્શિત્વ ની આમ, સ્વચ્છત્વ ની પ્રકાશ, અનંત ગુણ નું જેટલું જેટલું પરિણમન ભૂતકાળમાં એનું જે રૂપે થયું હોય એ કેવળ જ્ઞાન માં એને પોતાને પ્રત્યક્ષ ખ્યાલમાં આવી જાય કે ભૂતકાળમાં હું આ રૂપે પરિણામ, આ રૂપે પરિણામ. એટલે એ સિદ્ધ થાય છે કે એ પર્યાયો કઈ પ્રગટ થઈને બહાર હવામાં ઉડી નથી જતી, એ અંદર જાય છે પાછી, અને અંદર જાય છે એ પાછી જે પ્રગટ રૂપે એનું પરિણામ હતું એનો ભાવ અંદર માં રહી જાય છે. એ જો ભાવ ન રહેતો હોય તો કેવળ જ્ઞાન માં ખબર ન પડે એ ભાવ છે. એક ધ્યાન રાખવું, કોઈ પણ વિષય ચાલે, કોઈ પણ વાત ચાલે, એ તમારે કેવળ જ્ઞાન થી મેળવવી. કેવળ જ્ઞાન સાથે તમારો વિચાર, તમારો ન્યાય મળવો જોઈએ. કેવળ જ્ઞાન સાથે ન્યાય ન મળે તો એ તમારે સમજવું કે કાં કાંઈક ન્યાય સમજવામાં આપણે ભૂલ કરી છે, કાં કાંઈક એમાં ન્યાય છે એ આપણને હજી પકડાવવાનો છે. કારણ કે એ બધું કેવળ જ્ઞાન સાથે મળવું જોઈએ. કોઈ પણ ભાવ હોય ને એ કેવળ જ્ઞાન સાથે મળી જાય એવો હોવો જોઈએ, તો એ બરાબર યથાર્થતા કહેવાય. કેવળ જ્ઞાન અરે મેળવી લેવું જોઈએ કે આ કેવળ જ્ઞાનમાં શું થતું હશે, અત્યારે આમ થાય છે કેવળ જ્ઞાનમાં એમ જ હોય, જેમ આમાં અહીંયા હોય એમ જ કેવળ જ્ઞાનમાં હોય, એ બરાબર યથાર્થતા છે. એ બધાને મેળવવું કેવળ જ્ઞાન સાથે, પ્રત્યક્ષ પરોક્ષના ભેદની કોઈ કિંમત નથી, એ જુદો વિષય. સમ્યક દર્શન જીવું તો સમ્યક દર્શનમાં એને જે આનંદ આવે એવો જ કેવળીને આનંદ આવે, એમાં કાંઈ ફેર નથી. આનંદ જેવું સિદ્ધનું સંકેત એવું તિર્યંતનું સંકેત છે, તો એ પ્રતિથી તો એક સરખી છે બધાની. અચ્છા, એના પાવરમાં ફેર છે, એની અંદરની બારમાં કસાયોની એમ કે કસાયોના ચાર કસાય છે, તો એમાં કેટલો કસાય એને ગયો છે, અનંતાનો બંધી ગયો છે, અપ્રત્યાખ્યાના વર્ણી ગયો છે, પ્રત્યાખ્યાના વર્ણી ગયો છે, સંજોરણ ગયો છે, એ અપેક્ષા એ ફેર એની તારતમ્યતા કહેવાય, પણ એની ક્વોલિટીમાં કઈ ફરક નથી, એ ક્વોલિટી એક સરખી છે. તો એ ક્વોલિટી અરે મેળવો તમે તો કેવળ જ્ઞાન અરે તમારો બધા ન્યાય મળવા જોઈએ. એ મળી જાય તો તમારે સમજી લેવું કે આ ન્યાય છે ને યથાર્થ છે. ગુરુદેવ જોજો તમે, એ ન્યાય જયારે કહેશે ને ત્યારે કેવળ જ્ઞાન અરે બહુ મેળવશે. એમાં વધારે પ્રવચન સારમાં આવું ખાસ આવે, બીજા શાસ્ત્રોમાં હજી ઓછું આવે, પ્રવચન સારમાં આ વાત બહુ આવ્યા કરે. કેવળ જ્ઞાન અરે મેળવણી જ કરે ગુરુદેવ. 143 ગાથામાં જો શ્રુત જ્ઞાની ને કેવડી અરે મેળવો છ બોલથી, તો એ શું કામ એવું એવી ગાથાઓ મૂકી આચાર્ય ભગવાને? એ ન્યાય છે, એ કેવડી અરે મળવું જોઈએ. છ બોલથી સિદ્ધિ કરે સાધક ને કેવડી ને મેળવે. સાધક માં હોય કેવડી માં હોય, સાધક માં હોય કેવડી માં હોય, સરખું ના હોય જુદું જુદું હોય, પણ એનો ભાવ મળવો જોઈએ. એટલે આજે આપણે ચર્ચા ચાલે છે કે ભાઈ ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતરનિમગ્ન છે, તો એમાં લખ્યું છે સર્વ વ્યક્તિઓ, બરાબર, સર્વ વ્યક્તિઓ, તો એમાં વર્તમાનની બહાર કેવી રીતે રહી શકે? સર્વ વ્યક્તિઓ એમાં તો લખ્યું છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતરનિમગ્ન છે, તો આપણે તો એમ કહી છીએ કે વર્તમાનની તો બહાર દીએ છે, ભૂત ભવિષ્યની અંદર છે, તો એનો ન્યાય છે. કોઈ પણ પર્યાય બહાર નો હોય અંદર જ હોય તો નિર્ણય કોણ કરે? નિર્ણય કરે કોણ કે આ ભૂત ભવિષ્યની ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતરની મગ્ન છે?
ઈ રજૂ કરનાર એનું ઘોષણા કરનાર તો કોઈ હોવું જોઈએ ને, બરાબર? એની ઘોષણા કરે કોણ? એના માટે વર્તમાન પર્યાયની જરૂર છે. હવે ઈ વર્તમાન પર્યાય બહાર દે છે, ઈ વર્તમાન પર્યાય બહાર દે છે, એની શક્તિ તો અંદર માં છે. ભૂતકાળની બધી શક્તિ અંદર છે, ભવિષ્યની બધી શક્તિ અંદર છે, વ્યક્ત થાય છે એની શક્તિ તો અંદર છે. શક્તિની વ્યક્તિ થઈ છે એ બહાર છે. એટલે શક્તિઓ અખંડ રહી ગઈ છે, એટલે ધ્રુવમાં ખંડિત પણ નથી. એટલે એ ધ્રુવ દ્રષ્ટિનો વિષય સલામત રહી ગયો છે. એટલે એ વર્તમાન પર્યાયની દ્રષ્ટિ કરી શકે છે કે આ હું ધ્રુવ છું, એ ખંડ નથી થયું. પર્યાયમાં પ્રગટ થઈ એમ કહેવાય. એટલે સર્વ અંતરમાં ભૂતકાળની અને ભવિષ્યની ચિત્ત સામાન્યમાં સર્વ વ્યક્તિઓ અંતરનિમગ્ન છે. એનો અર્થ છે કે ઈ વ્યક્તિ જે થઈ ગઈ હતી ઈ અંદર વ્યય થઈને પરિણામે ભાવે પડી છે, અથવા જે વ્યક્ત થવાની છે ઈ ભૂત ભવિષ્ય. ભૂત ભવિષ્યનું બધું આવી ગયું, પણ વર્તમાન તો બહાર જ નહીં. વર્તમાન બહાર ન હોય તો નિર્ણય કોઈ કરી જ ન શકે કે આવું ત્રિકાળી દ્રવ્ય છે. નિર્ણય કોણ કરે? નિર્ણય કરવા માટે કોકે તો બહાર રહેવું પડે ને. એટલે તો વર્તમાન સ્વયોગ થાય છે, પૂર્વ થાય છે. વ્યક્ત તો પર્યાય છે જ ને, અનંત ગુણની અનંત પર્યાય તો વ્યક્ત રૂપે બહાર હોય જ છે પ્રગટ, અને અંદરમાં તો અવ્યક્ત રૂપે આ કુદ્રવ્ય પડ્યું છે. પણ ઈ દ્રવ્ય વ્યક્તિ થાય ઈ સમયે દ્રવ્યમાં વધઘટ નથી હોતી, વધઘટથી જુદું છે. એવું શાશ્વત પણ અંદર પડ્યું છે, એમાં ખંડ નથી થતો ક્યાંય. હા, એ અખંડ ધ્રુવ છે આખો. ઈ કેવડીના જ્ઞાનમાં હોય બધું, કે આ અંશ પારિણામિક ભાવે આ ગુણમાં અહીંયા પડ્યો છે. ઈ આ અંશ આ સમયે આ જીવને આવો પ્રગટ થશે. હવે આ આ આખો પારિણામિક ભાવ છે. તમે સમજી ગયો, આ પારિણામિક ભાવ છે. આ પારિણામિક ભાવમાં અહીંયા ભૂતકાળની છે, અહીંયા ભવિષ્યની બધી શક્તિઓ બની છે, અહીંયા વર્તમાન પર્યાય પ્રગટ છે. હવે એ વર્તમાન પર્યાય પ્રગટ છે, પણ આ પારિણામિક ભાવમાં કઈ ફેરફાર નથી થતો. આ વ્યક્તિ એવી છે તો બહાર આવી છે, અહીંયા તો પારિણામિક ભાવ એમને જ છે. અને અહીંયા જે શક્તિ પડી છે એમાંથી બધી પર્યાયો વ્યક્ત થાય છે, બધી અનંતી અનંતી. અને એ પાછી અંદર જાય છે, પાછી વ્યક્ત થાય છે, અંદર જાય, વ્યક્ત થાય છે, અંદર જાય છે. હવે એ સમયે પણ આ વ્યક્ત થઈ છે પર્યાયો, ત્યારે પણ એનું અંદરમાં અખંડ પણ છે, એ તો ધ્રુવ રૂપે અંદર રહી ગયું સાતમાં. એમાં કઈ ફેરફાર થતો જ નથી, એમાં એવું ને એવું રહી જાય છે, એવું ને એવું રહી જાય છે. એટલે તો એની દ્રષ્ટિ કરતા સમય દર્શન એક સમયમાં થઈ શકે છે. જો એમાં કઈ ખંડ પડી ગયો હોય, એમાં કઈ વધઘટ થવા માંડી હોય, એક પર્યાય બહાર આવ્યું એટલે ઓછું થઈ ગયું કઈ, અને હવે બીજા સમયે એ પર્યાય અંદર થઈ એટલે હવે એ બરાબર થઈ ગયું, એમ ઘણા વિચારતા હોય છે. મને કેટલા એવો પ્રશ્ન આવે ઘણી વાર, કે એ આપણે એમનો વિચારી શકીએ કે જો એક પર્યાય બહાર નીકળી તો એ સમયે ઓલી જૂની પર્યાય તો અંદર ગઈ ને, તો એવું નડું રહ્યું અને આ પર્યાય બહાર રહી ગયો. આમાં એવું ન હોય, આ શક્તિ તો એટલી એટલી રહીએ, શક્તિમાં કઈ એમાં ફેરફાર ન થાય. એ તો વધઘટ થી જુદો ભગવાન આત્મા છે, એની વ્યક્તિ થાય છે. શક્તિ શક્તિ રૂપે રહી અને વ્યક્તિ બહાર. ગુરુદેવ કહે છે ને કે ભાઈ ધ્રુવ ના સંસ્કાર છે ને એ ધ્રુવ રૂપે અંદર પડ્યા છે, અને પર્યાય ના સંસ્કાર પરિણમતા છે. તો એ પર્યાયના સંસ્કારક પરિણમતા જે બહાર આવ્યા છે, એ જ સમયે એ જ પર્યાયના સંસ્કારક જે બહાર આવ્યા છે એનું ધ્રુવ પણ અંદરમાં એમને પડ્યું છે. જે પર્યાયના સંસ્કારક બહાર આવ્યા, જે પર્યાયો પ્રગટ થઈ વ્યક્ત રૂપે, એ સંસ્કારક બહાર આવ્યા એ કેવા ક્રિયાશીલ સંસ્કારક, અને એ ક્રિયાશીલ સંસ્કારકના સમયે એ જ ક્રિયાશીલ સંસ્કારક જેના કહેવામાં આવે એવો ગુણ રૂપી ધ્રુવ પણ એ જ સટકારક એ અંદરમાં શક્તિ રૂપે અંદરમાં વિદ્યમાન છે. એ જ સમય તો એ શું સિદ્ધ કરે છે એ, કે શક્તિ એમને રહી ગઈ છે વ્યક્તિ મારે. કરતા કરણ કરણ સંપ્રદાય અપાદાન અધિકરણ છ શક્તિ છે. હવે એ સટકારક થી પરિણમતી છે,
તોતેરમી ગાથામાં આવ્યું કે સટકારકની પ્રક્રિયાથી પાર એવી અનુભૂતિ તે હું આત્મા છું. તો ઈ શું કહેવા માંગે છે કે સટકારકની પ્રક્રિયા પર્યાયમાં પરિણમન રૂપ છે અત્યારે, પણ સટકારકની પ્રક્રિયાથી પાર એવા જે એના ગુણો છે ઈ જ સટકારકના, એની જે અનુભૂતિ છે એવો જે આત્મા છે ઈ તો અંદરમાં એમને રહી ગયો છે, ઈ ગુણરૂપ છે, એ ગુણરૂપ એમને રહી અને બહાર આવે છે પર્યાય વ્યક્ત કરે છે. અને એ વ્યક્ત પર્યાય એવો નિર્ણય કરે છે કે આ ગુણરૂપ હું મારો સ્વભાવ છે એ હું છું. બે સત પણ, હા બે સત જુદા જુદા છે, દ્રવ્ય સત ને પર્યાય સત. એટલે અંદરમાં એમ પડેલું છે, આ જીવ સામાન્યમાં ચેતનની સર્વવ્યક્ત અંતર નિમગ્ન છે ને, એ બધું શક્તિરૂપ છે અંદરમાં, એક વર્તમાન પરિણમન બહાર છે, એ ક્રિયા કી ક્રિયા શું છે, ઓલું બધું નિષ્ક્રિય છે અંદરમાં, એ નિર્ણય કરવા માટે બહાર છે. તો મેં આપણો લેખ આવ્યો એમાં લખ્યું છે, એમાં બધું છે, વાંચવું હોય તો વાંચી લે, એમાં બધું બધું લખેલું છે, આખો વિષય છે. પ્રમાણ જ્ઞાન આગમ અધ્યાત્મ અને વચ્ચે એક વસ્તુ કઈ મૂકી છે, અધ્યાત્મ નું જ્ઞાન, એ ત્રણ જરા સંક્ષેપમાં સમજાય. એમાં છે ને ટોટલ પાંચ પોઈન્ટ છે, બધા હું કહી દઉં છે, ત્યારે આપણે એટલા બધા મૂકતા હતા એટલે આખો વિષય આવી જાય. હું જાહેરમાં લેવાનો હતો પણ અહીંયા કહી દઉં કે ઘણા લોકો ખબર છે સોનગઢમાં તો લીધા ના. આખો કોઈ પણ ભાવ હોય ને, કોઈ પણ ભાવ એ દરેક સામાન્ય વિશેષણ પેલો સિદ્ધાંત, કોઈ ભાવ હોય એનો વિશેષ ભાવ હોય તો એ સામાન્ય વગર હોય અને સામાન્ય ભાવ હોય તો વિશેષ વગર. આ સિદ્ધાંત, સામાન્ય વિશેષાત્મક જ કોઈ પણ ભાવ હોય ને હોય, અને એમાં એ સામાન્ય વિશેષાત્મકમાં સામાન્ય એમને રહીએ અને વિશેષમાં પરિણામ કોઈ પણ ભાવ. આ એક સિદ્ધાંત, આમાં કઈ વેપાર થાય. હવે એમાં એક ધ્રુવમાં એક અપેક્ષા જુદી હોય છે, બાકીના બધામાં પરિણામ વિશેષમાં. હવે એક ત્રિકાળી દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્ય છે અને ધ્રુવ વિશેષ છે. ધ્રુવ સામાન્ય એટલે અનંત ગુણાત્મક એક અભેદ વસ્તુ, અને ધ્રુવ વિશેષ એટલે એની અનંત ગુણોની અનંત કારણ શું છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એક ભાવ છે, આ દ્રવ્યનો ભાવ છે. બીજો ભાવ છે ઈ આ ત્રિકાળી દ્રવ્યની વાત છે. હવે આ વાત છે ઈ પ્રમાણના દ્રવ્યની વાત છે, એક ત્રિકાળી દ્રવ્ય, બીજું પ્રમાણનું દ્રવ્ય. હવે બીજું પ્રમાણનું દ્રવ્ય ઈ પ્રમાણના દ્રવ્યમાં પણ ત્રણ ભેદ, ખરેખર તો બે ભેદ, ત્રીજો ભેદ તો પર્યાયમાં જાય છે, પણ આપણે એને ત્રીજા ભેદને લઈ લીધા. પ્રમાણના દ્રવ્યના ત્રણ ભેદ, હવે એ પ્રમાણનું દ્રવ્ય એમાં ત્રણ ભેદમાં એક આગમનું પ્રમાણ, એક અધ્યાત્મનું પ્રમાણ, અને એક છે એ અધ્યાત્મનું જ્ઞાન પ્રમાણ. આ ત્રણ ભેદ બરાબર, એ ત્રણ ભેદમાં આગમ પ્રમાણ એટલે ત્રિકાળી દ્રવ્ય અને એની જે પર્યાયો હોય, આગમ પ્રમાણ એટલે એક આગમનો નિશ્ચય, એક આગમનો વ્યવહાર, આગમનો નિશ્ચય અને આગમનો વ્યવહાર બે થઈને આગમનું પ્રમાણ કહેવાય. બરાબર, હવે એમાં આગમનો નિશ્ચય છે એ ત્રિકાળી દ્રવ્ય છે, આગમનો વ્યવહાર છે એનું પરિણમન છે. તો એ આગમના વ્યવહારમાં પરિણમન કેવું કે રાગ દ્વેષ મોહ અજ્ઞાન, તો એ વ્યવહાર કહેવાય, અને આગમનો નિશ્ચય છે એ દ્રવ્ય કહેવાય. તો એ ત્રિકાળી દ્રવ્ય અને આ આગમનો વ્યવહાર એ બે થઈ અને આગમનું પ્રમાણ કહેવાય. બરાબર, આ પ્રમાણનો પહેલો ભેદ, પ્રમાણનો બીજો ભેદ, અધ્યાત્મનું જ્ઞાન પ્રમાણ. અધ્યાત્મનું જ્ઞાન પ્રમાણ એટલે ત્રિકાળી દ્રવ્ય એ અધ્યાત્મ, એનું પ્રત્યેક સમયે પ્રગટ થતો ઉપયોગ, એ ઓલો ત્રિકાળી દ્રવ્ય અધ્યાત્મનો નિશ્ચય, પ્રગટ થતો ઉપયોગ એ અધ્યાત્મનો વ્યવહાર, અને એ અધ્યાત્મનો વ્યવહાર અને અધ્યાત્મનો નિશ્ચય એ બે થઈને અધ્યાત્મનું જ્ઞાન પ્રમાણ. ત્રીજો અધ્યાત્મનું પ્રમાણ, ઓલું અધ્યાત્મનું જ્ઞાન પ્રમાણ, ઓલું આગમનું પ્રમાણ, આ અધ્યાત્મનું પ્રમાણ. આ અધ્યાત્મના પ્રમાણમાં ત્રિકાળી દ્રવ્ય તે અધ્યાત્મનો નિશ્ચય,
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની પર્યાય એ અધ્યાત્મ નો વેવા, અને એ બે ને ભેગા જોવા એનું નામ અધ્યાત્મ નું પ્રમાણ. આ ત્રણેય માં બે ને ભેગા જોવે એનું નામ પ્રમાણ, બે ને ભેગા કરે એનું નામ પ્રમાણ નહીં, બે ને ભેગા જોવે એવું જ્ઞાન એને પ્રમાણ જ્ઞાન કહેવાય. આગમ નો નિશ્ચય ને આગમ નો વ્યવહાર એને બે ને સાથે જોવે એ આગમ નું પ્રમાણ. આગમ નો અધ્યાત્મ નો નિશ્ચય અને અધ્યાત્મ નો જ્ઞાન ઈ બે ને વ્યવહાર, ઈ બે ને જોવે એમ નામ અધ્યાત્મ નું જ્ઞાન પ્રમાણ, અને અધ્યાત્મ નો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ પાઠના પરિણામ, ઈ બે ને સાથે જવું એનું નામ અધ્યાત્મ નું પ્રમાણ. બરાબર, એક ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ ત્રિકાળી દ્રવ્યમાં, એક બીજું આ પ્રમાણ જ્ઞાન પ્રમાણ નું જીવ દ્રવ્ય, એમાં એક આગમ નું, એક અધ્યાત્મ જ્ઞાન પ્રમાણ, એક અધ્યાત્મ નો વ્યવહાર, આ ત્રણ થઈ ગયા. હવે આ એક જીવની ત્રિકાળ સત્તા, આ એક જીવની પ્રમાણરૂપ સત્તા. હવે ચાલુ થઈ વાત પર્યાય, હવે એકલી પર્યાય, હવે એમાં જીવ નહીં, જીવની વાત પૂરી થઈ. હવે એકલી પર્યાય આવી, એમાં પર્યાયમાં એક પર્યાયમાં સામાન્ય વિશેષ, બધામાં સામાન્ય વિશેષ કોમન, એમાં ફેરફાર નહીં ક્યાંય, સામાન્ય વિશેષ વગરનો કોઈ પદાર્થ જ ન હોય. પર્યાયમાં સામાન્ય વિશેષ, પર્યાયમાં પર્યાયનું સામાન્ય એટલે શું, કે પર્યાયમાં પર્યાયનો સ્વભાવ એને પર્યાયનું સામાન્ય બને, અથવા તો પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે એને પર્યાયનું સામાન્ય કહેવાય. આ પર્યાયનો સામાન્ય ભાવ, પર્યાયનો પરિણામ નહીં, ના એ પર્યાયનો પરિણામ નહીં, એ સામાન્ય ઉપયોગ છે, આ પર્યાયનો સ્વભાવ છે સામાન્ય. બરાબર, હવે એ જ પર્યાયનો સામાન્ય ભાવ છે એની સાથે જ પર્યાયનો વિશેષ ભાવ. આ પર્યાયનો સામાન્ય ભાવ છે એને તમે જ્ઞાનનો ઉપયોગ કયો, તો એ પર્યાયનો વિશેષ ભાવ, વિશેષ ભાવ છે એમાં મતિ શ્રુત અવધિ મન પ્રિય કેવળ આવે. હવે એ જ પર્યાયના સામાન્ય ભાવને તમે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે એમ કયો, તો એ જ પર્યાયના વિશેષમાં એ રૂપ પરિણમન નથી એમ કહી શકાય. આ બે ભાવ, એકમાં તમે પર્યાયનું સામાન્ય છે એને જ્ઞાન સામાન્ય ઉપયોગ કયો, તો એનું વિશેષ છે એ કેવું છે, મતિ શ્રુત અવધિ મન પ્રિય એને કહેવાય, કારણ કે એ સામાન્ય છે, એ સામાન્ય ઉપયોગ લક્ષણ છે, અને એ સામાન્ય ઉપયોગ લક્ષણના પાંચ ભેદ પડે છે વિશેષ, તો એ મતિ શ્રુત અવધિ મન પ્રિય કેવળ છે. હવે એ જ પર્યાયને તમે એવી રીતે જોવો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી ગયું, તો એ તો એનું સામાન્ય છે પર્યાય. હવે એ પર્યાયનું વિશેષ શું કહેવાય, કે એ અનુભવમાં આવી ગયો હોવા છતાં એને અનુભવમાં નથી આવતો, તો એ પર્યાયનું વિશેષ થઈ ગયું. આ એક પર્યાયનો સામાન્ય વિશેષ આવ્યો. હવે ચોથો ભાવ, પર્યાયનું ક્ષણિક ઉપાદાન અને પર્યાયનું નૈમિતિક, તો આ પણ એક જ પર્યાય, એક જ પર્યાયમાં પર્યાયનું ક્ષણિક ઉપાદાન અને એ જ પર્યાયમાં પર્યાયનું નૈમિતિક. તો ક્ષણિક ઉપાદાન એટલે શું, પ્રત્યેક પર્યાય પોતાના સત્કારકથી એની જન્મ ક્ષણે જે કાળે જે દ્રવ્યે જે ભાવે જે ભવે જે નિમિત્તે જેવી થવાની હોય તેવી થાય એનું નામ પર્યાયનું પોતાનું સ્વતંત્ર સત્કારક રૂપ પરિણમતું ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે. આ પર્યાયનું ક્ષણિક ઉપાદાન. હવે એ જ પર્યાયના ક્ષણિક ઉપાદાનની સાથે એ જ સમયે એ જ પર્યાયને તમે જોવો છો કેવી રીતે, એના ઉપર એનું પર્યાયનું ક્ષણિક ઉપાદાન અને પર્યાયનું નૈમિતિક પણ નક્કી થાય છે. એને તમે આવી રીતે જોવો, પર્યાય સત છે, નિરપેક્ષ છે, એના સત્કારથી થઈ છે, એની જન્મ ક્ષણે થઈ છે, એ રીતે એને ક્રમબદ્ધ થઈ છે, એની યોગ્યતા અનુસાર થઈ છે, એમ તમે જોવો તો એ પર્યાયનું ક્ષણિક ઉપાદાન છે. હવે એ જ પર્યાય તમે જ્યારે એને નૈમિતિકથી જુઓ, એ પર્યાય ક્ષણિક ઉપાદાન છે એ જ પાછી નૈમિતિક છે. એ નૈમિતિક કેવી રીતે છે, કે કોઈ પણ પર્યાય ક્ષણિક ઉપાદાન પરિણમી એમાં રાગ થયો કે એમાં વિતરાગ નથી, બેમાંથી કોઈ બી નહીં, તો એમાં નિયમથી નિમિત્ત પણ હોય હોય ને હોય, નૈમિતિક કદી પણ નિમિત્ત વગર ન હોય, અતિદાન નૈમિતિક હોય નિમિત્તના લક્ષ વગર ન હોય, નૈમિતિક ની સામે નિમિત્ત હોય જ, અને વિભાવ હોય એને તો નિમિત્ત કોઈ હોય ને હોય, અને સ્વભાવ હોય એને નિમિત્તનો અભાવ પણ હોય હોય ને હોય,
એટલે એ નિયમ થી નિમિત સાથે સંકળાયેલું નૈમિતિક છે. સંકળાયેલું એટલે કે અહીંયા જેવું નૈમિતિક પણ થાય એવું જ ત્યાં બહાર માં નિમિત હોય. સંબંધ નથી બે ને કઈ. ગુરુદેવ તો નિમિત નૈમિતિક નથી કેતા, નિમિત નિમિત બે છે. નિમિત નિમિત શબ્દ વાપરે છે. નિમિત નિમિત સંબંધ છે ને એ બે આની પર્યાય નો અને વાનો બહાર નો સંબંધ છે ને છોડાવે છે. નિમિત નિમિત શબ્દ ગુરુદેવ નિમિત નિમિત શબ્દ જ વાપરે છે. અને આપણે એમ જ છાપ્યું છે બધે. નિમિત નિમિત જ છે સંબંધ, નિમિત નૈમિતિક નથી. નિમિત નૈમિતિક કેતા નિમિત ને કારણે નૈમિતિક થાય એવી ગંધ રહી જાય છે, દુર્ગંધ રહી જાય છે. એટલે ગુરુદેવ નિમિત નિમિત શબ્દ વાપરે છે. અને એમ જ છે, એકબીજાને એકબીજામાં બે નિમિત છે. આ કર્મ નો ઉદય આવ્યો તો અહીંયા તમારું પરિણમન, ધારો કે રાગરૂપ થયું તો આ ચારિત્રમો નો ઉદય છે. તો એમ કેવાય કે ચારિત્રમો નો ઉદય નિમિત પડ્યો અને આ પર્યાય કેવી થઈ નૈમિતિક થઈ એમ કેવાય. પણ છે પોતે નિમિત. હવે અહીંયા રાગ થયો તો એમ કેવાય કે ત્યાં ચારિત્ર ની મોહની પર્યાય ઉત્પન્ન થઈ. બે ને એકબીજાને નિમિત નિમિત સંબંધ છે. અહીંયા વિતરાગતા થઈ, અહીંયા વિતરાગતા પરિણમી ગઈ. રાગ નો અભાવ છે અને એના પછીની પર્યાય એવી એમાં વિતરાગતા આવી. તો એ વિતરાગતા થઈ એમાં વા કર્મ નો અનુદય નિમિત્ત છે અને અહીંયા વિતરાગતાની પર્યાય પોતે નિમિત્ત છે. હવે એ નિમિત્ત થી તમે જોવો તો એ નિમિત્ત અને આ નૈમિતિક કહેવાય. અને તમે એને બે ને સ્વતંત્ર જોવો તો બે પોતપોતાના સ્વભાવથી નિમિત્ત છે. અને એને બે ને સ્વતંત્ર જોવો તો બે પોતપોતાના ઉપાદાન છે. નિમિત્ત કોઈ છે જ નહીં જગત, કોઈ નિમિત્ત જ નથી જગત. નિમિત્ત નૈમિતિક માં પણ એને ક્યાંક ને ક્યાંક નિમિત્ત થી થાય છે ને એવો ભાવ અંદર માં અવ્યક્તપણે પણ રહી જાય છે. એટલે આ ચાર બોલ જે આપણે લીધા, એક ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ, એક જીવના પ્રમાણના દ્રવ્યના ત્રણ બોલ, એક પર્યાયનું સામાન્ય પર્યાયનું વિશેષ, એક પર્યાયનું ક્ષણિક પદાર્થ, પર્યાયનું નૈમિતિક પણ, હવે બધામાં સરમ છે ને જ્ઞાન વ્યાપે છે. બધામાં જ્ઞાન વ્યાપે, ક્યાંય જ્ઞાન ન વ્યાપતું એવું ન હોય. બધે જ્ઞાન વ્યાપે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે. ધ્રુવમાં વ્યાપે, ધ્રુવ સામાન્યમાં વ્યાપે, ધ્રુવ વિશેષમાં વ્યાપે, જીવમાં વ્યાપે, જીવના પર્યાયમાં, જીવના વિશેષમાં, બધી જગ્યાએ જ્ઞાન વ્યાપતું 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 કહી રહ્યા છે. એ જ્ઞાનમાં નિર્ણય થાય છે. આખા દ્રવ્યમાં બધી વસ્તુનો નિર્ણય જ્ઞાનમાં થાય છે કે આવું ક્ષણિક ઉપાદાન પણ છે, આવું નૈમિતિક પણ છે, આવું પર્યાયનું સામાન્ય છે, આવું પર્યાયનું વિશેષ છે, આવું પર્યાયનું જીવ દ્રવ્યનું આવું પ્રમાણ છે, આવું પ્રમાણ છે, આવું પ્રમાણ છે, આવો ધ્રુવ સામાન્ય છે, આવો ધ્રુવ વિશેષ છે. એ બધો નિર્ણય જ્ઞાન કરે છે. અને જ્ઞાન છે એ પ્રત્યેક જગ્યાએ એ વહેતું હોય છે. અંદર એ વહેતું જ્ઞાન છે, એ બધું આ ચાલતું હોય ને ત્યારે જ્ઞાન જાણવાનું કામ થઈ રહ્યા કરે છે. એ જાણતું 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 ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. અહીંયા આવું છે, અહીંયા આવું છે, અહીંયા આવું છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. બધો નિર્ણય જ્ઞાનમાં થાય છે. એ જ્ઞાન નિર્ણય કરીને જયારે નક્કી કરે છે કે આમાં મારી વસ્તુ કઈ, બધું છે પણ હું ક્યાં છું, આમાં હું પોતે ખરેખર ક્યાં છું, મારું ખરેખર સ્થાન, ગંતવ્ય સ્થાન ક્યાં છે, એમ એ જ્યાં નક્કી કરે છે સીધું એ જ્ઞાન છે. ધ્રુવ ઉપર જાય છે, બધે થી એ ઉપયોગ હટાવી લે છે, હટાવીને સીધું એ ધ્રુવ ઉપર છે ને કેરી કરવા માંડે છે. ધ્રુવ ઉપર ગયું એ જ સમયે આ દ્રષ્ટિ છે ને અહમ કરી દે છે. આવી આખી સ્થિતિ ચાલે છે. પ્રત્યેક સમયે આવું છે, કોઈ સમય એવો નથી કે આવું ન હોય. પ્રત્યેક સમયે આવું ચાલે છે. જ્ઞાન એમ નક્કી કરે છે કે મારું અસ્તિત્વ તો જ્ઞાનમય જ્ઞાય જ છે. એટલે એ પ્રત્યેક સમયે આ સ્થિતિ છે. કોઈ સમય એવો નથી કે આ સ્થિતિ ચાલતી ન હોય. આવું સ્વરૂપ છે અને આવો નિર્ણય કરવાનો છે. આમાં કઈ ફેરફાર નથી કરી શકતું કોઈ. જેટલું ક્ષણિક ઉપાદાનમાં ઉત્પાદ જેવો થવાનો એવો જ થાય છે. એમાં જેટલું નૈમિતિક ને નિમિત્ત પણ કે નિમિત્ત નિમિત્ત પણ કે ઉપાદાન ઉપાદાન પણ લાગુ પડે છે એટલું જ લાગુ પડે છે. જેટલું પર્યાયનું સામાન્ય પણ ચાલે છે એટલું જ ચાલે છે. જેટલું પર્યાયનું વિશેષ પણ થવાનું છે એટલું થવાનું જ છે. પ્રમાણનું દ્રવ્ય જે રીતે રહેલું છે એ રીતે રહેવાનું જ છે. ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ જેવી રીતે છે એમ રહેવાના જ છે. પરિણમન જે થાય છે એ સ્વતંત્ર સત્તા નથી.
એને કોઈ ફેરવવા સમર્થ નથી, આગુ પાછુ કરવા સમર્થ નથી, હલાવવા સમર્થ નથી, થવા યોગ્ય બધું થયા કરે છે. અને એ બધું અંદર પરિણામી પ્રયોગ પડેલું છે. ભૂતકાળથી માંડીને અનાદિકાળથી માંડીને અનંતકાળ સુધીની બધી પર્યાયો અંતર નિમગ્ન જે ભાવ વર્તવાનો છે પ્રગટ થઈને, એ બધું પરિણામી ભાવે એ સત્તુ સત્વ અંદરમાં ગોઠવાયેલું પડ્યું છે. અનાદિકાળ પહેલા, અનાદિકાળ પહેલા જ્યારથી જીવ છે ત્યારથી અનંતકાળ સુધી જીવ રહેવાનો છે, એટલીઓ બધો પ્રતિભાસ અંદરમાં પ્રથમથી થઈ ગયો, નિગોદમાં છે ત્યારથી. નવો પ્રતિભાસ જ થતો નથી કોઈને. જે થઈ ગયું છે એ બહાર આવ્યું એને આવિર્ભાવ કહેવાય. બધું થઈ ગયું છે અંદરમાં, નવું કઈ થતું જ નથી. જે અંદર છે એ બહાર આવ્યા કરે છે. હવે બહાર આવે છે જ્ઞાન, તો એ જ્ઞાનમાં જેવા જ્ઞેય આગળ બને છે એવું જ જ્ઞેય બહારમાં હોય છે, એવું જ જ્ઞેય બહારમાં હોય છે. એટલે એવું જ્ઞેય છે એવા અહીંયા જ્ઞેયાકાર બન્યા છે. એવા જ્ઞેયાકાર જ્ઞાનમાં, એ જ્ઞેયાકાર જ્ઞાનમાં ખ્યાલ આવે છે જ્યાં એને એમ થાય છે કે આ નવું જ્ઞેય. હવે એ તો સહજ એવી સ્થિતિ અંદરમાં પહેલીથી એ જ જ્ઞાનની બહાર આવી છે. અને ઓલું જે જ્ઞેય આવ્યું છે એ તો જ્ઞેયના કારણે આવ્યું છે, એને જ્ઞાન હારે કઈ સંબંધ જ નથી. એને એ જ્ઞેય તો જ્ઞેયમાં છે, એ જ્ઞેયની હારે તો એના પ્રદેશ જુદા છે, એની વસ્તુ જુદી છે, એનો બધું જુદું છે, એનું સર્વતા ભિન્ન છે એ જ્ઞેય તો. એની હારે સંબંધ જ નથી એને કઈ જ્ઞાનને. આ તો જ્ઞાનમાં જ્ઞાનની જ સ્થિતિ ચાલ્યા કરે છે, જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞેયાકાર રચાઈ જાય છે. પણ અહીંયા જેવા રચાય છે ને એવું જ બારમાં જ્ઞેય હોય છે ને, એટલે એને ભ્રાંતિ થયા કરે છે. ઈ જ્ઞેય એને આંખથી દેખાય છે અને અહીંયા જ્ઞાનમાં એવું જ્ઞેયાકાર રચાય છે. એટલે એને એમ થાય છે કે આ જો આ જ્ઞેય છે ને, આ એવું જ થયું, આ જ્ઞેય છે ને મારામાં કંઈક હેરાન કરે છે, મારા મારી પરિસ્થિતિને કંઈક બગાડે છે, મારામાં કંઈક આવી ગયા છે એના કારણે મારામાં કંઈક થાય છે, એવી ભ્રાંતિ છે ને એમના જ સંસાર છે. એ ભ્રાંતિ છૂટે એટલે મોક્ષ માર્ગ ચાલુ થાય છે. બાકી કઈ થતું જ નથી. કઈ થવાનું હોય એ પર્યાય આવ્યા જ કરે છે, એમાં કઈ ફેરફાર થઈ શકે એવું છે જ નહીં. સર્વજ્ઞના જ્ઞાનમાં બધું આવી ગયું છે. એના જ્ઞાનમાં છે કે આ જીવનો આટલા કાળ પછી આવી રીતે આમ મોક્ષ થવાનો છે. હવે એના જ્ઞાનમાં આવી ગયું છે, એ તમે ફેરવી કેવી રીતે શકો? એટલે એના જ્ઞાનમાં આવી ગયું એટલે આપણો મોક્ષ ત્યારે થવાનો એમ નથી. એ પાછો સિદ્ધાંત ફરી જાય એમ નથી. અહીંયા તો જેવું થવાનું છે એવું જ થવાનું છે, એવું જ જાણે ને કેવડી ભગવાન. નહીતર તો એનું કેવળ જ્ઞાન ખોટું પડી જાય. એટલે આ સ્વરૂપ એવું છે કે આમાં પહેલામાં પહેલા તો ક્યાંય કરતા પણ કરવાની જરૂર નથી. હું કઈક કરું ને તો થાય, એ પહેલો સિદ્ધાંત છે. પેલી કરતા બુદ્ધિ અને પછી હું આને જ જાણ્યા કરું, આને જ જાણ્યા કરું, આને જ જાણ્યા કરું, આને જ જાણ્યા કરું, એ જ્ઞાતા એ છૂટવી જોઈએ. એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ કારણત્વ સ્વામિત્વ ને જ્ઞાતૃત્વ, આ સાત દોષ ચાલે છે. ચાર તો હાંડરા હોય બધા, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ તો બધા એને ખબર હોય, કારણત્વ સ્વામિત્વ ને જ્ઞાતૃત્વ. એકત્વ એટલે એકતા કરે, મમત્વ એટલે મમતા કરે, કર્તૃત્વ એટલે કરતા થાય, ભોક્તૃત્વ એટલે ભોગતા થાય, કારણત્વ એટલે એનું કારણ બન્યા કરે, સ્વામિત્વ એટલે એનો સ્વામિત્યા કરે, નાતૃત્વ એટલે એને જ જાણ્યા કરે. આ દોષ ચાલ્યા જ કરે છે. નાની ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એ ફસાય છે. જો એને વ્યવસ્થા ખબર પડી જાય, એને જ્ઞાન પકડાઈ જાય તો બસ એ શાંત થઈ જાય. એને ખબર પડી ગઈ કે બસ હવે આ તો એ સ્વયં સંચાલિત વ્યવસ્થા છે, એમાં આપણાથી કંઈ થાય એવું નથી. તમે ફેક્ટરી ચલાવતા હોય, તમે એક ઓટોમેટિક મશીન મૂકી દીધું હોય, તમે એ ગોઠવી દે, સ્વિચ ચાલુ કરો, દસ કલાકનો ટાઈમિંગ રાખી દો, તો એની મેળે ચાલ્યા જ કરે. એમાં તમારે પછી કઈ જવું પડે ઘડી ઘડી? અહીંયા એ બધું ફંક્શન ઓટોમેટિક ચાલે જ છે. આપણે એને ચાલુ બંધ કરવા જાય જ ખોટું. એની મેળે સ્વયં સંચાલિત છે બધું ફંક્શન. એમાં કઈ ફેરફાર કોઈ કરી શકતું નથી. કરે ફેરફાર કરવાની બુદ્ધિ થાય છે અને જ્ઞાનરૂપ નિરાકાર તરફ, જ્ઞાનની પર્યા તરફ વજન જો ન જાય તો જ એને સામાન્ય દૂર દેખાય. એ બરાબર છે. આપ જે કહો છો જેવા જ્ઞાનકારો વર્તમાનમાં રચાય છે, આ આપની વાણી ખરે છે, અને અહીંયા જ્ઞાનરૂપ નિરાકારો થાય છે,
એક નાનરૂપ નિરાકાર જે વર્તમાન થયા એવું તો અનાદિનું પડ્યું તું શક્તિરૂપે, એમ આપણે કેવું છે? એમ જ છે, એમ જ થાય. નિમિત્ત ને કારણે કઈ થાય જ નહીં. બહાર તો વસ્તુ જ જુદી છે પણ અંદર માં પડ્યું તું એ બહાર આવ્યું છે. પ્રાપ્તિ પ્રાપ્તિ ની પ્રાપ્તિ છે હજી, પણ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. ભાઈ કારણ કે આમાં શું થાય છે, આપ કહો છો ને જ્ઞાન 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 ને જો, પણ જ્ઞાન દેખાય ક્યાંથી? જ્યાં સુધી જ્ઞાનાકાર રૂપ જ્ઞાનરૂપ જ્ઞાનાકારો દેખાયા કરતા હોય સ્વતંત્ર પડે તો એને 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 ભાઈ દેહ ના ટુકડા થયા કરે છે. ના પણ એ અંદર થી આવે છે, અંદર થી આવે છે. એટલે એ સહજ છે, એમાં સહજતા છે. એ વાત તમારી એકદમ એને ખ્યાલમાં આવી જવાનું. એ વાત આપ જે કહો છો ને એ ખ્યાલમાં લેવી જેવી વાત છે. પોતાના અનુભવથી ને વર્તમાન પ્રયોગથી સ્વરૂપ આપને માટે તો સામાન્ય છે, બરાબર છે. ના પણ એ તો વિચારવું, બધા વિચારીને સમજવું, વિચારવાથી નિર્ણય થાય. આપણે નિર્ણય કરવાનો, બીજું તો કઈ કરી નથી શકતું. નિર્ણય કરી શકે છે એટલી તો એની આત્મા એટલી એક સત્તા રહી ગઈ છે, એટલી એક એવી વ્યવસ્થા તો એના હાથમાં રહી ગઈ છે. એ નિર્ણય તો એ કરી શકે બુદ્ધિ પૂર્વક. બોલો પરમ કૃપાળુ અનંત સદગુરુ. જલ્દી જીતો.